साबरकांठा जिल्लाना हिम्मतनगर अमदावाद नेशनल हाईवे 8 ऊपर आवेला प्रांतिजना रसूलपुर ग्रामजनों द्वारा योजना स्थानिक स्वराज की चूंटणीओ नो बहिष्कार करवामां आव्यो हतो। नेशनल हाईवे 8 रसूलपुर खाते अंडरब्रिज की मांग साथे चूंटणीनो बहिष्कार करवामां आव्यो। प्रांतिजना रसूलपुर ग्रामजनों द्वारा नेशनल हाईवे 8 ऊपर 6 लाइनों काम छेल्ला 2 वर्षथी चाली रह्युं छे अने रसूलपुर ग्रामजनों ने मोटा भागनी जमीनों रोडनी सामे आवेल छे, जेने लईने रसूलपुर ग्रामजनों द्वारा छेल्ला 2 वर्षथी विविध रीते अंडरब्रिजनी मांग करी रह्या छे। त्यारे हाईवे ऑथोरिटी तथा कोईपण राजकीय पक्ष के तंत्र द्वारा तेमनी मांगणीओ सांभळवा न आवता के ध्याने ना लेवाता रसूलपुर ग्रामजनों द्वारा તાજેતરમાં જ યોજાનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે। ત્યારે આજે રસુલપુર ગ્રામજનો દ્વારા ગામમાં લાગેલ ભાજપ કોંગ્રેસની ઝંડીઓ તથા તોરણ ફાડી વિવિધ સૂત્રોચ્ચાર સાથે ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાઈ વિરોધ કર્યો હતો અને અંડરબ્રિજ નહીં તો વોટ નહીંની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે યોજાનાર ચૂંટણીઓમાં મત આપશે કે કેમ અને તેમની અંડરબ્રિજની માંગ સ્વીકારવામાં આવશે કે કેમ એ તો હવે જોવું રહ્યું। સંજય રાવલ, જેડેશટીવી પ્રાંતિ છે। જે રસુલપુરના સમગ્ર ગ્રામજનો અહીંયા રોડ ઉપર ઊભા થયા છે અને આવનારી દરેક ચૂંટણીઓ અત્યારે હાલ પૂરતી જે ચૂંટણી આવી રહી છે એનો બહિષ્કાર કરવાનું કારણ એ છે કે લગભગ 1.5-2 વર્ષ પહેલાં આપણે માગણી કરેલી અહીંથી ગામની તમામ જમીન રોડની બીજી સાઈડ આવેલી છે, તો ગામના ખેડૂતોને અથવા દરેક વ્યક્તિને જવું હોય તો કમસે કમ ખેડૂતે ઘરેથી નીકળે, ખેતરે જઈને પાછો આવે, 6-8 કિલોમીટર એને થાય પોતાના ખેતરમાં જવા માટે, તો એના માટે અમે 10x10 એક અંડરપાસની માગણી કરેલી હતી। એના અનુસંધાનમાં MPનો લેટર લખીને મેં એ વખત સરપંચમાં હતો એ વખતે રજૂઆત કરી, ઓથોરિટી દ્વારા આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટને રજૂઆત કરી હતી, નીતિન ગડકરી સાહેબે એમના લેટરપેડ દ્વારા આ લોકોને સૂચિત કરેલું કે ભાઈ આ જે માંગણીના અનુસંધાનમાં તમારા કાર્યવાહી કરીને અંડરપાસ મૂકવો, તો આ લોકોએ એના પછી ઓથોરિટી અહીંયા આ લોકોએ વિઝિટ કરી, વિઝિટ દરમિયાન કોઈપણ ગામ લોકોને મળ્યા નહીં, એમના જોડે કંઈ વાતચીત ના કરી અને સીધા એ લોકો એમની મનસ્વી પ્રમાણે નિર્ણય લઈને જતા રહ્યા। એમને કંઈક પુલિયો આપવાની વાત કરી છે જેના ઉપરથી લોકો ચાલીને જઈ શકે, પણ એનો કોઈ મતલબ જ નથી, એ પુલિયો આપો કે ના આપો અમારે કંઈ એની જરૂર નથી, અમારા અંડરપાસની માગણી છે 10x10 અંડરપાસ તમે અમને આપો તો ગામ લોકોનું જે જમીન બીજી બાજુ છે ત્યાં લોકો જઈ શકે, અને સતત 6 ગામનો જોડતો આ રસ્તો છે, 6 ગ્રામ પંચાયતો અહીંથી બંધાયેલી છે, જૂની ગ્રામ સડક યોજના છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના એના હેઠળ આ રોડ બનેલો છે, અહીંયા સ્કૂલ આવેલી છે, મોટું રેલવે સ્ટેશન બી સોનાચંદનું રસુલપુર થઈને જાય છે, તો કયા કારણસર આ લોકો અંડરપાસ આપતા નથી, વારંવાર ગ્રામજનોની રજૂઆત હોવા છતાં પણ આ લોકો આ કામગીરી પૂરેપૂરી કરતા નથી, એ અનુસંધાનની અંદર અમે હાઈવેની તમામ કામગીરીનો રસુલપુરની અંદર બહિષ્કાર કરેલો છે અને નવા પગલાંની અંદર અમે આ જે બી સ્થાનિક ચૂંટણીઓ આવેલી છે એનો બહિષ્કાર કરીએ છીએ, જો આગળ અમારું કામ નહીં કરવામાં આવે તો આગળ આંદોલન હજી તીવ્ર થશે। આ બ્રિજ માટે અમારા લોકોને બહુ કાઠું પર છે, આ સાઈડથી પેલી સાઈડ જવા માટે બહુ તકલીફ પર છે, ઘાસચારો લેવા માટે પણ બહુ કાઠું પર છે, અને આ લોકોને જવું ખેડૂતો માટે બહુ જ કાઠું છે, અમે ક્યારે ખેતરમાં જઈને આવી રહીએ, આ જવાનો જ રસ્તો બહુ કાઠો છે, એટલે અમારા આ જો સુધી ઓના માટે મળે નહીં રસ્તો અમોનો ત્યાં સુધી અમારા ચૂંટણીમાં કોઈ જ બહિષ્કાર થશે, બધો જ કોઈ વોટ નહીં આવે, વોટિંગ થાય જ નહીં અમારા ગામનું। હા, આજે રસુલપુર ગામે અમે ચૂંટણી બહિષ્કારનો ગ્રામજનોએ બધા સમસ્ત ભેગા મળીને નિર્ણય લીધો છે, એનું કારણ એ છે કે અમારા ગામમાં અહીંયા અમે અંડરબ્રિજની માગણી કરી હતી તે હજી સુધી અમને સંતોષકારક જવાબ મળ્યો નથી તંત્ર દ્વારા, માટે અમે આવનાર દરેક ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું અને કોઈ પણ પાર્ટી કે નેતા અમારા ગામમાં જ્યાં સુધી આ પ્રશ્નનું સોલ્યુશન લઈને નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પ્રચાર કે કોઈ ચૂંટણીલક્ષી કોઈ કામગીરી અમારા ગામમાં થવા નહીં દઈએ અહીંયા, કારણ કે એનું મોટું કારણ કે અમારા ગામમાં દરેક 12 મહિને લગભગ 15 જેટલા માણસો ગામમાંથી ઓછા થાય છે અહીંયા અકસ્માતના કારણે, તો આ પ્રશ્ન અમારા ગામ માટે બહુ મોટો છે અને જરૂરિયાતવાળો છે, માટે અમે આજથી જ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। દરેક ગામજનોનો નિર્ણય છે કે જ્યાં સુધી અમારા પ્રશ્નો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અહીંયા જે અમારો ગામનો બ્રિજ અંડરબ્રિજ થવાનો છે એનો એ થયો નહીં, જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમે ગામનું કોઈ પણ એક મતદાન થશે નહીં, એક પણ વોટ કોઈને મળશે નહીં, ભલે ભાજપ હોય આ કોંગ્રેસ હોય, અને જ્યાં સુધી અમને આ નિવેદન અમારું નહીં સ્વીકારવામાં આવે
ત્યાં સુધી અમે આ ગામના બધા જ ભાઈઓ બહેનો નાના મોટા ભૂલકાઓ બધા આ અમારો જે કાર્યક્રમ છે અમે ચાલુ રાખીશું અને એની આ તમે લોકો આવીને અમારા ગામની પરિસ્થિતિ જુઓ તો જ તમને ખબર પડશે કઈથી અમારા ગામની કોઈ એક પણ વ્યક્તિ રોડ ક્રોસ કર્યા વગર ચાલે એવું નથી કારણ કે ગામની બધી જ જમીન અમારી ખેડૂતોની બધી જમીન રોડ ક્રોસ કર્યા વગર બહાર નીકળાય એવું જ નથી તો અમારા સાધન ટ્રેક્ટર જાય અથવા અમે ચાલીને જઈ શકીએ તો નહીં પણ ટ્રેક્ટરની જ જરૂર છે બધાને ટ્રેક્ટર નીકળે એવું કારણ કે ઘાસચારો ખેતરમાંથી ઘરે લેજો ઉપર અને કોઈ પણ ટ્રેક્ટરનું બધું જ કામ બિયારણ આ તે ખેતી ખીતે વિશેનું જે કામ હોય એ બધું ટ્રેક્ટર સિવાય થાય એવું નથી તો અમને અમારો આ રસ્તો મળવો જ જોવો અને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમારા રસુલપુર ગામનું એક પણ વોટિંગ નહીં થાય ભલે કોઈ કોંગ્રેસ હોય યા ભાજપ હોય અને જો તમારી વોટ લેવાની તાકાત હોય તો અમારું આ અમારું કામ આ